મિત્રો, આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે બધું જાણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, બરાબર? એટલે હું તમને આજે એક પેરેગ્રાફ લખું છું વર્ડની અંદર, જે ડાયરેક્ટ સ્પીચનો છે અને એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે રૂપાંતર કરવાનું છે. એટલે હવે આપણે મિત્રો, હું જે લખું એને બરાબર તમે ધ્યાનથી વાંચજો કે અનિલ અને સુનિલ બંને મિત્રો છે એ વાતચીત કરે છે, એનો હું ડાયરેક્ટ સ્પીચની અંદર હું એ લખું છું, એટલે એને તમારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવાનું છે, બરાબર? તો અનિલ, લેટ્સ ગો ટુ વિઝિટ ધ સન ટેમ્પલ. સુનિલ સેઝ, વેર ઇઝ ઇટ? અનિલ, ઇટ ઇઝ એટ મોઢેરા. હવે બરાબર મિત્રો, તમે આ ધ્યાનથી જોજો કે આ અનિલ અને સુનિલ બંને મિત્રો છે અને બંને મિત્રો વચ્ચેનો એ સંવાદ છે. બંને મિત્રો કોન્વર્સેશન કરે છે, એની અંદર અનિલે એક સૂચન મૂકી, લેટ્સ ગો ટુ વિઝિટ ધ સન ટેમ્પલ, બરાબર? અને સુનિલે કહ્યું કે વેર ઇઝ ઇટ, એટલે કે તે ક્યાં આવ્યું છે એવો પ્રશ્ન પૂછો. એટલે મિત્રો, તમે પહેલાં વાક્યના પ્રકાર જે છે એને બરાબર ધ્યાનમાં લેજો. વાક્યના પ્રકાર જે આપણે લખાવ્યા છે એ વાક્યના પ્રકારની અંદર લેટ્સ, લેટ્સ વાળો વાક્યનો પ્રકાર છે. પછી બીજું વાક્ય પ્રશ્નાર્થ, ત્રીજું વાક્ય વિધાન, બરાબર? પછી હાઉ આવ્યો એટલે એ પણ એક પ્રશ્નાર્થ. પછી વી વિલ વાળું આવ્યું એ પણ કેવું છે? પૂર્ણવિરામ વાળું, પૂર્ણવિરામ વાળું વાક્ય એટલે કેવું? કે વિધાન વાક્ય. પછી છેલ્લું વાક્ય બરાબર તમે ધ્યાનથી વાંચો કે એની અંદર છેલ્લે જે ચિહ્ન કર્યું છે એ સામે છે મિત્રો, ઉદ્ગાર. હવે આપણે જે વાક્યના પ્રકાર ચલાવ્યા એની અંદર પહેલો વાક્યનો પ્રકાર છે વિધાન વાક્ય, બીજું હતું પ્રશ્નાર્થ, ત્રીજું હતું આજ્ઞા, ચોથું ઉદ્ગાર, પાંચમું લેટ્સ અને છેલ્લું હતું એ લેટ, બરાબર? તો આ જે પેરેગ્રાફ લખ્યો એની અંદર આ સંવાદના લગભગ તમારે ચાર પ્રકારના વાક્યના પ્રકાર આવી જાય છે. તો આપણે પહેલાંથી શરૂઆત કરીએ ડાયરેક્ટનું, ઇનડાયરેક્ટનું કહેતીશું કે અનિલ અને સુનિલ વચ્ચેનો જે સંવાદ છે એ ત્રીજું વ્યક્તિ રજૂ કરે છે, એટલે કે એને આપણે ઇનડાયરેક્ટની અંદર ફેરવીએ છીએ. તો અનિલ, હવે તમારે વાક્યનો પ્રકાર જોવો પડે છે. પહેલા આપણે સ્પીકર કે પહેલા રજૂઆત કોણ કરે છે? અનિલ. અનિલ એ સ્પીકર છે એટલે પહેલા સ્પીકર આવશે એટલે અનિલ. પછી આપણે રિપોર્ટિંગ વર્ગ મૂકીશું, પણ રિપોર્ટિંગ વર્ગ છે એ શેના આધારે મૂકીશું? વાક્યના પ્રકારના આધારે. હવે આ વાક્યનો પ્રકાર કયો છે? લેટ્સ. તો લેટ્સ એ ચાલો આપણે લેટ્સ, આ લેટ્સની અંદર લેટ અસ, લેટ અસ સમાવેલું છે એટલે કે લેટ અસનું સંપૂર્ણ રૂપ છે લેટ્સ. હવે અસ છે એ કર્મ વિભક્તિ છે, અસ એ કર્મ વિભક્તિ છે. તો અસની કર્તા વિભક્તિ કઈ? તો અસની કર્તા વિભક્તિમાં તરત જ તમે જવાબ આપશો મિત્રો, વી. તો વી એ કર્તા વિભક્તિ છે, અસ એ કર્મ વિભક્તિ છે અને લેટ્સ એ લેટ અસનું ટૂંકું રૂપ છે એટલે એનો અર્થ એવો થશે કે ચાલો આપણે. હવે લેટ્સની અંદર એ વાક્યના પ્રકારની અંદર આપણે તે રિપોર્ટિંગ વર્બની અંદર શું મૂક્યું હતું? તો તરત જ તમને જવાબ મળશે કે સજેસ્ટેડ. લેટ્સ એટલે ચાલો આપણે, એટલે એક પ્રકારનું એને સૂચન કર્યું છે. તો તરત જ અનિલ સજેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ તરીકે તમને તરત જ મગજમાં આવી જશે કે સજેસ્ટેડ મૂકવાનું છે. અનિલ સજેસ્ટેડ ટુ, હવે કોણ આવશે? લિસનર, તો સાંભળનાર. પહેલા આવશે સ્પીકર, પછી આવશે રિપોર્ટિંગ વર્બ અને એના પછી આવશે લિસનર. તો અનિલ સજેસ્ટેડ સુનિલ.
કન્જક્શન યાદ કરવું પડશે કે જ્યારે લેટ સોલ્વ વાક્યનો પ્રકાર હતો ત્યારે કન્જક્શન તરીકે શું હતું, તો તરત જ તમારા ધ્યાનમાં આવશે કે કન્જક્શન તરીકે આપણે ધેન મૂકવાનું છે. એટલે જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે મિત્રો આપણે આટલું ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે કે પહેલાં સ્પીકર, રિપોર્ટિંગ વર્ક, લિસનર અને કન્જક્શન આ ચાર વસ્તુ પહેલાં આવી જવી જોઈએ, પછી જે પાછળનું વાક્ય છે એને ફેરવવાનું રહેશે. અનિલ સજેસ્ટેડ ટુ સુનિલ ધેટ લેટ્સ ગો ટુ વિઝિટ ધ સન ટેમ્પલ. હવે આ વાક્યને શું કરીશું, તો એક નિયમ આપણે કહ્યો હતો કે તમારે સર્વનામોમાં પણ ફેરફાર થશે, એટલે કે આની અંદર સર્વનામ કયું આવશે, વી, બરાબર. તો વીનું શું કરે, વી એટલે અમે, આ બંને મિત્રો વાત કરે છે એટલે એ વી કહેશે. જ્યારે આપણે એ વાતચીતને રજૂ કરીશું ત્યારે આપણે વી કહીશું નહીં, કેમ કે આપણે ધે કહીશું, તેઓ જશે. તો લેટ્સની જગ્યાએ આપણે શું કહીશું, વી. અને ત્યારે જ આપણે રિપોર્ટિંગ વર્ગની સજેસ્ટેડની સાથે સાથે લખાવ્યું કે લેટ્સ વાળા વાક્યની અંદર શું મૂકવામાં આવશે. એટલે અનિલ સજેસ્ટેડ ટુ સુનિલ ધેટ ધે શુડ ગો તૈયાર કરવાના છે અને એ નોટ્સની અંદર એની નોટ પણ કરવાની રહેશે.